ગયા વિડિયોમાં આપણે 5.3 નો દાખલા નંબર 1 અને 2 શ્રેણી સમાંતર શ્રેણીના સરવાળાની વાત કરી હતી એમાં થોડા આગળ જઈએ દાખલા નંબર 3 માં કે બીજો દાખલો છે પહેલો દાખલો તમને આવડેવો છે કે બીજો છે કે a = 7 a 13 = 35 આપેલ હોય તો d અને s 13 શોધો a બરાબર 7 છે a 13 આપેલા છે s 13 શોધવા છે અને d પણ શોધવા છે તો સૂત્ર તમને a n વાળા સૂત્ર ઉપરથી તમે d શોધી શકશો જેમાં a 13 એટલે આપણા માટે a n છે તો અહીંયા n ની કિંમત આપણે કેટલી મૂકીશું 13 એટલે a 13 થઈ જાય ચલો a બરાબર કેટલા 7 ફરીથી કહું છું કે n બરાબર આપણે કેટલા લઈશું 13 13 ઓછા 1 એટલે 13 માં બધી વાત કરીએ એટલે d બરાબર કેટલા તો ખબર નથી ચલો a 13 ની કિંમત છે કેટલી 35 તો મૂકી દઈએ 35 આ 7 m 9 13 માંથી 1 જાય તો 12 d 35 ઓછા શું કરી દે 7 એના બરાબર 12 d 12 d ને આગળ લાવી દઉં 35 માંથી 12 બાદ 7 બાદ કરીએ તો કેટલા રહે 28 આગળ d બરાબર 28 એટલે કેટલા થશે 12 d બરાબર 7 6 28 અને 3 6 12 એટલે 7 upon 3 આવશે ચલો d પડી ગયા જે આપણે શોધવાનું કીધું d શોધો હવે વાત કરી છે s 13 13 પદોનો સરવાળો તો સૂત્ર SN વાળું લાગુ પડે n upon 2 2a plus n minus 1 into d જેમાં s 13 13 પદોનો સરવાળો તો 13 ભાગ્યા 2 2a એ બરાબર કેટલા 7 n બરાબર 13 ઓછા 1 એટલે d શોધ્યા છે આપણે 7 upon 3 સાદું રૂપ આપીએ 13 upon 2 2 સિત્તા ને 14 ચલો અહીંયા થશે 12 અને 7 upon 3 હજુ એક વખત આપણે સાદું રૂપ આપીશું 3 4 12 અને 7 4 28 ચલો 8 ને 4 12 2 ને 3 ને 1 4 એટલે 42 કેટલા આવશે અહીંયા 21 21 નું 42 થાય 13 એકા 13 અને 13 નું 6 ને 27 એટલે આ 13 પદોનો સરવાળો કેટલો થશે 273 થશે બરાબર આગળ ચોથા નંબરનો દાખલો a 3 બરાબર 15 છે અને as 10 બરાબર 125 આપેલ હોય તો d અને a 10 બંને શોધવાનું છે હવે અહીંયા આપણે આનો જ ઉપયોગ કરીશું કે a 3 બરાબર 15 જેનો ખાસ ઉપયોગ કરીશું કે જેમાં a n વાળો સૂત્ર a plus n minus 1 into d જ્યાં n ની જગ્યાએ કેટલા મૂકીશું 3 a m ના n 3 minus 1 into d ચલો a 3 ની કિંમત કેટલી છે 15 એ ખબર નથી 3 માંથી 1 જાય તો 2 એટલે 2d એટલે આમ જો આપણે આવું થાય a plus 2d is equal to 15 નંબર 1 આપી દેવાનું હોય શું આપી દેવાનું 1 નંબર હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે s 10 s 10 બરાબર કેટલા છે 125 તો કરીએ sn વાળા સૂત્રનો ઉપયોગ કરીએ n upon 2 2a plus n minus 1 into d એમાં s n ની જગ્યાએ કેટલા મૂકીશું અહીંયા 10 તો 10 ભાગ્યા 2 2a plus 10 ઓછા 1 into d ચલો આગળ આવાજ માટે s 10 બરાબર સોરી s 10 ની કિંમત લખવાની છે s 10 ની કિંમત કેટલી છે 125 એટલે અહીંયા લખીશું 125 બરાબર અહીંયા થશે 2 પંચા 10 એટલે 5 કાઉન્ટ ઇન ધ 2a પ્લસ 10 માંથી 1 જાય તો 9 એટલે 90 આ 5 ને બરાબર ની આ બાજુ મૂકીશ તો ક્યાં જશે
ભાગાકાર માં કેમ કે ગુણાકાર માં એટલે 125/5 બરાબર 2a + 9b અહીંયા કેટલા આવશે 25 × 125 આનો આગળ લખીશ 2a + 9d = 25 અને આ સમીકરણ ને આપણે નંબર કેટલા આપી દઈશું 2 સમીકરણ 1 અને 2 ની વાત કરીએ તો કે સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 બાદ કરતા સમજી લો પહેલા સમીકરણ ને કેટલા વડે ગુણીશું 2 શા માટે 2 વડે ગુણવા કે અહીંયા 2a છે અને અહીંયા કેટલા છે a છે તો 2 વડે ગુણો તો અહીંયા છે 2a + 2 દુના 4d બરાબર 15 દુના 30 અને આ એમના એમ લખીશું 9d = 25 શું કરવાનું છે બાદ કરવાનું છે બાદ કરી લઈએ એટલે બધાની નિશાની નીચે બદલાઈ જાય એટલે તો ખાસ અને નિશાની બદલાય એટલે 2a 2a એટલે છે અહીંયા વધશે -5d કેમ કે 9 ની જે નિશાની છે માઇનસ ની છે એટલે માઇનસ 9 માંથી જાય તો -5 અને અહીંયા ની વાત કરીએ તો કેવા વધે +5 વધે therefore d = -1 5/5 પણ d ની કિંમત માઇનસ આપણે d ની શોધવાની માઇનસ d ની શોધવાની નથી એટલે નિશાની કઈ છે તો d બરાબર કેટલા આવશે -1 આ કિંમત આમાં અથવામાં મૂકતા લખું છું કે d બરાબર કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકીએ તો a મળી જશે આપણને તો કે a + 2d 2d એટલે -1 બરાબર 15 therefore a = 15 આ બે એક આ બે થાય પહેલી બાજુ જાય તો કેવા થશે +2 કેમ કે -2 છે પહેલી બાજુ જાય તો +, therefore a = કેટલા આવશે 17 આવશે ચલો a મળી ગયા 17 એટલે પહેલું પદ કેટલું છે 17 તો a = 17 મળી ગયા છે આપણને તો સૂત્રનો ઉપયોગ કરીએ a = a + n - 1 * d જ્યાં n ની કિંમત આપણે 10 મૂકી દીધી કેમ કે a 10 શોધવું છે a = કેટલા 17 n = 10 - 1 અને d = છે -1 ચલો 17 એમ ને 10 માંથી 1 એટલે 9 9 એટલે 9 પણ કેવા માઇનસ 17 માંથી 9 જાય તો 9 ને 8 17 એટલે 10 પદનો સરવાળો સોરી 10 નું પદ કેટલું આવશે 8 આવશે કેટલું આવશે 8 આવશે બરાબર એમાં છઠ્ઠો દાખલો છે કે a = 2 d = 8 sn = 90 આપેલ હોય તો n અને a નું શોધવાનું આના ઉપરથી આપણે પહેલા n શોધવા પડશે સૂત્ર sn વાળું લગાવીએ તો sn = n / 2 2a + n - 1 / d આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ sn sn કેટલા છે 90 n ખબર નથી 2a એની કિંમત છે આપણે કેટલી 2 ચલો n ખબર નથી અને d ની કિંમત છે કેટલી 5 ચલો કા સાબિત કરીએ આ બેને આપણે લેવા વખત લઈ લઈએ તો ગુણાકારમાં આવે એટલે 9 ગુણા 18 એટલે 180 = n ચલો હવે અહીંયા જો ખબર પડી ને આ ભાગાકારમાં બે જે આવે છે તો ગુણાકારમાં 9 ગુણા 18 એટલે 180 n એમ ના એમ 2 ગુણા 4 વત્તા આનો ગુણાકાર 8n - 8 n એમ ના એમ ચલો 8 ને આગળ લખી દઉં છું અને 8 માંથી 4 એ તો 4 વધે નિશાની મોટાની હોય નિશાની આવે 8n - 4 180 હવે અંદર ગુણાકાર કરું છું તો 8n નો સ્ક્વેર ઓછા 4n બધાને એક બાજુ લઈ જઈએ એટલે આવું થાય 8n સ્ક્વેર ઓછા 4n આને બરાબરની પેલી બાજુ લાવે એટલે -180 = 0 જો દ્વિઘાત સમીકરણ બની ગયું ax નો સ્ક્વેર + bx + c છે ને તો આનું વિસ્તરણ કરવા માટે શું કરીએ પહેલા તો બધાને ભાગી શકાય 4 વડે ઓર 4 વડે બધાને ભાગી દઈએ એટલે 4 વડે ભાગી એટલે 2n સ્ક્વેર માઇનસ n માઇનસ ચોકો ચોકો 16 અને 4 5
20 એટલે 45 બરાબર છે 2n સ્ક્વેર માઈનસ n માઈનસ 45 બરાબર 0 શું કરતા હતા હવે આના આવર પાડવા માટે તો પહેલા બે પદનો પહેલા અને છેલ્લા પદનો શું કરવાનો ગુણાકાર 45 તો કેટલા થાય 90 90 ના આપણે એવા આવર પાડીશું જેથી કરીને માઈનસ 1 મળે તો 10 90 90 થાય તમને ખબર છે ઘણી બધી રીતે 90 થતા હોય પણ 10 90 90 માંથી માઈનસ 10 અને પ્લસ 9 લઈશું એટલે માઈનસ 8 વધે એટલે આવું થાય જો 2n સ્ક્વેર માઈનસ 10n પ્લસ 9n ઓછા 45 બરાબર 0 આની જગ્યાએ આપણે જે જોડ બનાવી છે એ મૂકીએ તો બાદબાકી કરશો તો માઈનસ n વધશે ચલો શું કરીશું આ પહેલા બે પદ છે એમાંથી કોમન કાઢીએ તો શું નીકળે કોમન તો કે 2n પહેલા નીકળે 2n તો વધે શું અંદર n માઈનસ 5 ચલો આની વાત કરીએ તો પ્લસ શું કોમન નીકળશે 9 તો n માઈનસ 5 વધશે એના બરાબર શું છે 0 છે આ બંને માંથી 9 કોમન કાઢીએ તો 9 5 45 ઓકે એટલે કે n માઈનસ 5 અને 2n પ્લસ 9 એના બરાબર 0 એટલે n માઈનસ 5 બરાબર 0 પણ કહી શકો તમે અથવા તો 2n પ્લસ 9 બરાબર શું થાય 0 થાય તો અહીંયા 5 ને પહેલી બાજુ મૂકો તો n બરાબર કેટલા થાય 5 અથવા તો અહીંયાની વાત કરીએ તો 2n બરાબર માઇનસ 9 અને n બરાબર માઇનસ 9 બાય 2 આવી કિંમત આવે હવે સમજી લેજો કોઈ પણ શ્રેણી હોય એનો કોઈ પણ પદ મેં કીધું હતું તમને કે પૂર્ણાંક સંખ્યા હોય કદી અપૂર્ણાંક સંખ્યા કે માઇનસ સંખ્યામાં હોય નહીં એટલે અહીંયા લખી દેવાનું કે શક્ય નથી માટે n બરાબર કેટલા લેવાના આપણે 5 લેવાના આવશે હવે શું કીધું છે અહીંયા n બરાબર 5 પડી ગયા આપણે a n શોધવાનું છે a 5 શોધવું છે આપણે તો સૂત્રનો પાછો ઉપયોગ કરીશું n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d જે n બરાબર આપણે કેટલા લેવા છે 5 a બરાબર અહીંયા આપેલા છે 2 વત્તા 5 ઓછા 1 અને d કેટલા છે 8 ચલો 2 n ને 5 માંથી 1 જાય તો 4 એટલે 8 4 ને 32 32 ને 2 કેટલા આવશે 34 એટલે આ શ્રેણીના શ્રેણીનું પાંચમું પદ a5 શોધવાનું કીધું છે ને આપણને an an એટલે n બરાબર 5 આવ્યા છે અને પાંચમું પદ કેટલું હશે 34 હશે બરાબર આગળ દાખલા નંબર 7 છે જેમાં a બરાબર 8 આપેલ છે an બરાબર 62 છે sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધવાના છે અહીંયા જેટલા પણ દાખલા દાખલા નંબર 3 ની અંદર છે બધા સરખા જેવા જ લાગશે પણ એમાં થોડી થોડી રીતો કેવી છે અલગ હોય તો અહીંયા n અને d શોધવા છે તો આપણે પહેલા n an વાળા સૂત્રનો ઉપયોગ કરીએ કે જેમાં an બરાબર કિંમત મૂકી દઈએ કેટલા 62 ચલો a બરાબર કેટલા 8 n આપણને ખબર નથી એટલે d પણ આપણને ખબર ચલો 62 માઇનસ કેટલા 8 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ d 62 માંથી 8 જાય તો કેટલા વધશે 54 બરાબર n માઇનસ 1 ઇન્ટુ d ધ્યાન રાખજો અહીંયા n માઇનસ 1 ઇન્ટુ d બરાબર હું કેટલા લખું છું 54 આનો ઉપયોગ આપણે કરવાનો છે આ ક્યાં કરીશું તો sn વાળા સૂત્ર અહીંયા લખું છું જોજો અહીંયા sn બરાબર n upon 2 2a plus n minus 1 into d જે સૂત્ર આવ્યું એ જ્યાં sn ની કિંમત આપણને આવી છે 210 n આપણને ખબર નથી 2 a ની કિંમત છે આપણે કેટલા છે 8 હવે ધ્યાન રાખો અહીંયા n minus 1 into d આની કિંમત આપણે શોધી છે એ ડાયરેક્ટ ત્યાં મૂકી દઈએ કેટલા પ્લસ 54 ચલો n થી આગળ 210 એમ ને લખું છું n બાય 2 પણ એમ ને 8 2 16 વત્તા 54 ફરીથી આગળ 210 એમ ને n upon 2 સરળો કરીએ તો 6 ને 4 10 ની 0 5 6 ને 7 70 એટલે અહીંયા કેટલા આવશે 35 એટલે કે n બરાબર 210 છેદમાં કેટલા આવશે 35 છેદ ઉડાડીએ તો 7
गुणिया 5 એટલે 5 7 35 7 2 21 એટલે 30 અને 5 6 ને 30 એટલે n બરાબર કેટલા આવશે 6 ચલો એક વસ્તુ મળી ગઈ કઈ મળી ગયું n બરાબર 6 હવે શોધવા છે d આ d શોધવા માટે આની અંદર ખાલી કિંમત મૂકી દઈએ જો અહીંયા તો કે n minus 1 into d બરાબર કેટલા છે 54 જેમાં n બરાબર કેટલા મૂકી દઈએ 6 6 ઓછા 1 into d બરાબર 54 6 ઓછા 1 એટલે 5d બરાબર 54 તો d બરાબર 54 ભાગ્યા 5 તો અહીંયા બંને વસ્તુ મળી ગઈ n બરાબર 6 અને d બરાબર કેટલા છે 54 ભાગ્યા 5